હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? છો ને મજામાં? તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખી ગયા. તો આજે આપણે ફરી નવું શીખવા માટે મળ્યા છીએ. તો એના માટે તમારે મને જણાવવું પડશે કે લાસ્ટમાં આપણે શું શીખી ગયા હતા. યસ, ઇન, ઓન, અંડર અને નિયરનો આપણે યુઝ શીખ્યા હતા, બરાબર? અને આપણને બરાબર યાદ પણ રહી ગયું છે કે ક્યારે ઇનનો યુઝ કરવાનો, નિયર, અંડર, ઓન વગેરેનો યુઝ ક્યારે કરવાનો એ આપણે શીખી ગયા, બરાબર ને? તો આજે આપણે તેના માટે થોડીક એક્ટિવિટી કરીશું. તો એ કરતા પહેલા હું તમને કેટલાક ક્વેશ્ચન આન્સર પૂછીશ, તો તેનો તમારે મને આન્સર આપવાનો રહેશે. તો તમે બધા બહાર ગાર્ડનમાં રમવા જાઓ છો, શાળાએ આવો છો, ઘરમાં પણ રહો છો અને બહાર ફરવા પણ જાઓ છો, બરાબર છે ને? તો તમે ઘણી બધી વસ્તુઓ જોઈ છે, જાણી છે, તો એમાં પણ આ ઇન, ઓન, અંડર અને નિયરનો યુઝ થતો હોય છે. તો આપણે ડેલીમાં જોઈએ તો તમે ચાલો છો, બરાબર ને? તો તમે ક્યાં વોક કરો છો? જમીનની ઉપર, એટલે કે અંડર, બરાબર ને? એ રીતે તમારું ઘર ક્યાં બાંધેલું છે? જમીનની ઉપર, બરાબર ને? એટલે ત્યાં પણ શાનો યુઝ થશે? ઓન, બરાબર છે. હવે તમે બધા પાણી પીવ છો ને બધા? તો એ પાણી શેમાં હોય છે? ઇન ધ પોટ અથવા તો ઇન ધ બોટલ, બરાબર ને? હવે તમને ભૂખ લાગે, તમે ખાઓ છો, બરાબર ને? તો તમારા મમ્મી રસોઈ કુકિંગ ક્યાં કરે છે? ઓન ધ ગેસ સ્ટવ, બરાબર ને? પછી તમે ચાલતા ચાલતા જતા હોય અને ખૂબ જ તડકો લાગતો હોય અને તમને ઝાડ દેખાય છે, તો તમે તરત શું કરશો? યસ, એ ઝાડની નીચે ઊભા રહી જાઓ છો, બરાબર ને? તો ત્યાં શું આવશે? યસ, અંડર, બરાબર ને? પછી તમે ફિશ જોઈ છે ને બધાએ? તો એ ફિશ ક્યાં હોય છે? માછલી ઘરમાં, એટલે કે ઇન ધ વોટર, બરાબર ને? આ રીતે તમે બધી જે વસ્તુઓ જોઈ છો એ બધીમાં ઇન, ઓન, અંડર અને નિયરનો યુઝ થયેલો જોવા મળે છે. તો હવે આપણે બીજી એક્ટિવિટી કરીએ, તો બધાએ ધ્યાન આપવાનું છે. સો ફ્રેન્ડ્સ, તમને બોર્ડ ઉપર કંઈક દેખાઈ રહ્યું છે ને? તો તમે મને જણાવશો કે તમને શું દેખાઈ રહ્યું છે? યસ, શું છે આ? બોલ. અને આ શું હશે? યસ, વેરી ગુડ આન્સર. શું છે? બોક્સ છે, બરાબર ને? તો તમે જોવો છો કે બોલ છે એ અલગ અલગ જગ્યાએ છે ને, અલગ અલગ જગ્યાએ. તો તમે મને જણાવશો કે અહીં શું છે, શું આવશે? બોલ બોક્સની નજીક છે. અહીં શું છે? યસ યસ, બોક્સમાં છે. પછી અહીં જોવું જોઈએ શું આવશે? ઉપર છે, વેરી ગુડ. અને આ ક્યાં છે, કોણ જણાવશે મને? યસ, ક્યાં છે? નીચે છે, બરાબર ને? તો આપણે જોઈએ છીએ કે બોલને અલગ અલગ જગ્યાએ મૂકતા તેના સેન્ટર્સમાં પણ ફેરફાર થાય છે, એટલે કે ઇન, ઓન, અંડર અને નિયરનો યુઝ થાય છે. તો હવે આપણે એનું સેન્ટેન્સ લખીશું. તો ચાલો, આમાં શું આવશે, કોણ જણાવશે? વેર ઇઝ ધ બોલ? યસ, શું આવશે? ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. તો આપણે એ આન્સર લખી દઈએ. શું આવશે? ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ, બરાબર ને? એ રીતે અહીં શું આવશે જણાવો જોઈએ મને? યસ, ધ બોલ ઇઝ ધ બોક્સ. એટલે આપણે એનું અહીં લખી દઈએ કે ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ચાલો હવે એ રીતે આનો સેન્ટેન્સ કોણ બોલશે? યસ યસ, સ્પીક લાઉડલી. યસ, શું આવશે? ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ, બરાબર છે ને? હવે જણાવો જોઈએ શું આવશે? યસ યસ યસ, ધ બોલ ઇઝ અંડર
the box. બરાબર ને, તમને સમજ પડી જ ગઈ હશે કે ક્યારે in નો યુઝ, near નો યુઝ કરવાનો, ક્યારે in આવશે, ક્યારે on આવશે અને ક્યારે under આવશે. બરાબર ને, તો હવે હું તમને કેટલાક બીજા પિક્ચર બતાવીશ, તેને આધારે તમારે ઇન, ઓન, અંડર અને નિયર નો યુઝ ક્યારે થાય તે તમારે લખવાનું રહેશે. હવે આપણે એક બીજી એક્ટિવિટી કરીએ, તો તેમાં તમારે શું કરવાનું છે એ માટે તમારે બોર્ડ ઉપર ધ્યાન આપવાનું રહેશે. સો ફ્રેન્ડ્સ, તમને બોર્ડ ઉપર સેન્ટેન્સ પણ લખેલું દેખાય છે અને પિક્ચર પણ દેખાય છે, તો અમારે એવું કરવાનું છે કે આપણે પહેલું સેન્ટેન્સ રીડ કરીએ કે ધ બોલ ઇઝ નિયર ધ બેટ. એટલે આપણને શું આપેલું છે, બોલ અને બેટ. તો બેટ તો અહીં દોરેલી છે, તો હવે બોલ છે તો એને આપણે શું કરીશું, ક્યાં મૂકીશું, તો અહીં આપણે વાંચવું પડે કે ધ બોલ ઇઝ નિયર ધ બેટ. એટલે અહીં શું આવશે, નિયર. એટલે બોલને આપણે ક્યાં ડ્રો કરીશું, યસ બેટની નિયર. સમજ પડી ગઈ ને તમને કે કઈ રીતે કરવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ધ કેપ ઇઝ ઓન ધ બોક્સ. બોક્સ તો આપી દીધું છે, તો હવે શું બાકી રહ્યું, કેપ. તો હવે આપણે કેપને ક્યાં ડ્રો કરીશું, જણાવો જોઈએ મને, પ્લીઝ ગીવ મી આન્સર. યસ ઓન. એટલે આપણે ક્યાં ડ્રો કરીશું કેપને, યસ યસ બોક્સની ઉપર. એટલે આપણે અહીં ડ્રો કરી દઈએ. બરાબર ને, તમને ખબર પડી જ ગઈ હશે કે શું કરવાનું છે. તો હવે આપણે બીજા આવા કેટલાક સેન્ટન્સ જોઈ લઈએ. સો ફ્રેન્ડ્સ, હવે જોઈએ કે ધ બેટ ઇઝ અંડર ધ ટેબલ. તો આમાં આપણે શું ડ્રો કરવું પડશે કહો જોઈએ મને, અને ક્યાં ડ્રો કરવું પડશે. યસ યસ, વેરી ગુડ આન્સર. ક્યાં ડ્રો કરવું પડશે, બેટને ટેબલની અંદર. બરાબર ને, તો અહીં આપણે શું ડ્રો કરીશું, બેટ. બરાબર ને, તો શું આવશે, ધ બેટ ઇઝ અંડર ધ ટેબલ. ચલો આ સેન્ટેન્સ રીડ કરો જોઈએ. યસ ધ ફિશ ઇઝ ઇન ધ વોટર. શું કરીશું, યસ ફિશ ડ્રો કરીશું, પણ ક્યાં, ધ વોટર. બરાબર ને, ચલો હવે જોઈ લઈએ આગળનું રીડ કરવું જોઈએ. ધ પેન ઇઝ ઓન ધ બુક. શું ડ્રો કરીશું અને ક્યાં ડ્રો કરીશું, યસ યસ પેનને બુકની ઉપર. બરાબર ને, એટલે કે ધ પેન ઇઝ ઓન ધ બુક. તો તમને બધાને ખબર પડી જ ગઈ છે, પડી ગઈ છે ને, બરાબર ખબર પડી ગઈ છે. તો તમે બધા ઘરે કરશો ને આ એક્ટિવિટી, અને જ્યાં પણ જાઓ ત્યાં તમારે ક્યાં ક્યાં ઇન નો યુઝ થશે, ઓન નો યુઝ થશે, અંડર અને નિયર નો યુઝ થશે તે તમારે જોતા રહેવાનું છે અને એની નોંધ પણ કરતા રહેવાનું છે. હું જ્યારે તમને ફરી મળીને પૂછીશ ત્યારે તમારે મને કહેવાનું રહેશે. તો કરશો ને બધા કામ. ઓકે, તો બાય બાય.